જામનગરના હાટકેશ્વર મંદિરમાં બેઠા ગરબા દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વડનગરા નાગર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાતિની બાળાઓથી લઈને વયસ્ક બહેનો મા અંબાની આરતી પૂજા કરીને માતાજીના પરંપરાગત ગરબાનું પઠન કરે છે. બેઠા ગરબાની અન્ય એક વિશેષતા એ છે કે તેમાં વાજિંત્રો પણ બહેનો જ વગાડે છે, કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણોની મદદ લેવાતી નથી. ઉલ્લેખનીય છે કે વડનગરા નાગર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા છેલ્લા 38 વર્ષોથી બેઠા ગરબાનું આયોજન કરાય છે. હવે અમે લોકો 9 દિવસ મોટી થઈ ત્યાર સુધી આવું છું અને 9 દિવસ અમે લોકો અહીંયા માતાજીની આરાધના કરીએ છીએ, ભેગા મળી અને બધા ગરબા ગાઈએ છીએ. યંગસ્ટર્સને ગરબાની પણ મજા આવે જ છે, સાથે સાથે આપણા બધાને સમાજમાં જે બેઠા ગરબાનું છે એ આપણે સનું ચાલુ રાખવું જોઈએ. એના માટે થઈને અમે બધા અહીંયા બેઠા ગરબામાં પણ એટલી જ મજાથી અમે બધા બેઠા ગરબા પણ ગાઈએ છીએ. એટલે અમે ખૂબ સુંદર રીતે બેસીને ગરબા ગાઈએ છીએ. જ્ઞાતિની દરેક બહેનો ખૂબ સરસ કપડાઓ અને શણગારો સજી અને આ ગરબામાં આવી અને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ખૂબ જ સરસ આયોજન થાય છે અને કોઈને કહેવું નથી પડતું કે તમે ગરબા ગાઓ. પોતાની ઈચ્છાથી માના ઉમંગથી એક પછી એક બહેનો ગરબા ઉપાડી લે છે અને ઝીલે છે. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં અનેકવિધ અર્વાચીન પ્રાચીન ગરબીઓનું આયોજન થતું રહેતું હોય છે. અંદાજે 1000થી પણ વધુ ગરબીઓ જામનગરમાં યોજાય છે, પણ તેમાં જો કોઈ વિશિષ્ટ ગરબી હોય તો તે છે જામનગરની વડનગરા બ્રાહ્મણ જ્ઞાતિની બેઠા ગરબાની ગરબી. અહીં બહેનો વર્ષોથી 38 વર્ષથી બેસી અને માતાજીની આરાધના કરે છે, છંદ ગાય છે અને ગરબાઓ ગાય છે. આજે આ ગરબીમાં પેઢી દર પેઢી એટલે કે ત્રીજી પેઢીની બહેનો પણ ગરબા ગાવા માટે આવી રહી છે. આ ગરબીની વિશેષતા એ છે કે અહીં બહેનો જ વાજિંત્રો વગાડે છે અને સાથે સાથે ગરબા ગાય છે. જગત રાવલ, દૂરદર્શન સમાચાર, જામનગર.